तो विद्यार्थी मित्रों स्वागत है आपनू यूथ एज्युकेशन में। आज आप अभ्यास करवाना है धोरण 11 नी अंदर अर्थशास्त्र विषय में पहलू चेप्टर। अने आज मुद्दों भणवाना छे पश्चिम में अर्थशास्त्र उद्भव अने विकास। आपणे गया वीडियो में चर्चा करी थी कि भारतीय चिंतन एनी अंदर कई रीते अर्थशास्त्र अंगेना विचारों से रजू करवामां आव्या छे। अने आजे हवे आपणे जोवाना छे कि पश्चिमना विश्वमां पण कई रीते अर्थशास्त्र विषयनो उद्भव अभ्यास अने एनो विकास शुरू थयो। तो सौ प्रथम वक्त ग्रीक तत्वचिंतक एरिस्टोटल एमणे एक पुस्तक लखेलू ओएकोनोमिका। तो आ पुस्तकनी अंदर एमणे अर्थशास्त्र अंगेना अथवा तो आर्थिक विचारों आर्थिक चिंतनना विचारों एमणे सौ प्रथम वक्त पश्चिमनी अंदर रजू करेला। એટલે તત્વચિંતક એરિસ્ટોટલે ઓએકોનોમિકા નામના પુસ્તકની અંદર વિચારો રજૂ કર્યા, ત્યારથી અર્થશાસ્ત્ર અંગેના છૂટક અભ્યાસો શરૂ થયા। એના પછી વિશ્વના ઘણા બધા પશ્ચિમના દેશોમાં ઉદ્યોગ ક્ષેત્રે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, અને ઔદ્યોગિક ક્રાંતિ થઈ એનું પરિણામ એવું કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થયા। તો શ્રમ વિભાજન એટલે અલગ અલગ શ્રમિકો અલગ અલગ પ્રકારના ઉદ્યોગોમાં રોકાયેલા હોય, અને બીજું છે ખૂબ સરસ શબ્દ છે વિશિષ્ટીકરણ થયું। तो विशिष्टीकरण कोने कहेवाय, तो कोई एक काम एक ज व्यक्ति द्वारा थाय अने तेमां ते व्यक्ति कुशलता मेळवे एटले के निष्णात एक्सपर्ट बने। तो आ प्रवृत्ति सतत ने सतत विश्वना ए देशोमां शुरू थई। तो परिणाम एवुं के सतत ने सतत आर्थिक वातावरण देशनुं अर्थतंत्र अने आर्थिक अभ्यासो करवानी जे झड़प छे सतत वधवा मांडी। अने पछी धीमे धीमे जेटला आर्थिक अभ्यासो थता એ તર્ક કે કલ્પનાનો વિષય ન રહેતા પ્રયોગ અને ચકાસણીના આધારે શરૂ થયા। એટલે નક્કર અભ્યાસના આધારે અર્થશાસ્ત્ર અંગેનો અભ્યાસ સતત ને સતત શરૂ થયો। અને આ પ્રક્રિયામાં ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ પોતાના વિચારો રજૂ કર્યા, પુસ્તક લખ્યા, અને એના આધારે અર્થશાસ્ત્ર અંગેના સ્વતંત્ર વૈજ્ઞાનિક અભ્યાસો શરૂ થયા। આ જે સ્વતંત્ર અને વૈજ્ઞાનિક અભ્યાસો શરૂ થયા એમાં સૌ પ્રથમ અર્થશાસ્ત્રી હતા એડમ સ્મિથ। એડમ સ્મિથે 1776ની અંદર પોતાનું પુસ્તક લખ્યું, અને ખૂબ જ લાંબુ નામ છે, એન ઇન્ક્વાયરી ઇન્ટો ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ। આ નામનું પુસ્તક એમણે અર્થશાસ્ત્ર અંગે લખ્યું, જેને ટૂંકમાં કહેવાય છે વેલ્થ ઓફ નેશન્સ। તો વેલ્થ ઓફ નેશન્સ નામનું પુસ્તક એડમ સ્મિથે 1776માં રજૂ કર્યું, અને આ પુસ્તકમાં એમણે અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર ગણાવ્યું અને તે અંગેના પોતાના વિચારો એમણે રજૂ કર્યા। અર્થશાસ્ત્રને સંપત્તિનું અર્થશાસ્ત્ર જ્યારે ગણાવ્યું ત્યારે એડમ સ્મિથે અર્થશાસ્ત્ર અંગેની પોતાની વ્યાખ્યા રજૂ કરી, જે મુજબ જોઈએ તો ઉત્પાદક શ્રમ દ્વારા, ઉત્પાદક શ્રમ એટલે જે વ્યક્તિ કે જે શ્રમિક ઉત્પાદન કરે છે વસ્તુ કે સેવાનું, તો એના દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના, ભૌતિક સંપત્તિ એટલે જોઈ શકાય અને માપી શકાય એવી સંપત્તિ એટલે ભૌતિક સંપત્તિ। તો ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ત્રણ વસ્તુ કીધી, ઉત્પાદન, વપરાશ અને વિનિમય। તો એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર। તો એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા કંઈક આવી થઈ શકે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર। સૌ પ્રથમ વખત યુરોપમાં કે વિશ્વના પશ્ચિમ વિશ્વના દેશોમાં એમણે અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક અભ્યાસ શરૂ કર્યો હતો, અને એટલા માટે જ એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે। બીજું કે એમણે જ અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો હતો। સામાજિક વિજ્ઞાનનો એટલા માટે દરજ્જો આપ્યો હતો કે સમાજની અંદર રહેતા જે લોકો છે એમની પ્રવૃત્તિઓ છે અને એમના વિકાસ માટે એમણે વિચારો રજૂ કર્યા હતા, એટલા માટે એમણે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો હતો। તો આ રીતે એડમ સ્મિથ અને તત્વચિંતક એરિસ્ટોટલ એમના લીધે પશ્ચિમની અંદર અર્થશાસ્ત્ર વિશેનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક રીતે અભ્યાસ શરૂ થયો, અને એના લીધે બીજા ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ પોતાના અર્થશાસ્ત્ર અંગેના સ્વતંત્ર વિચારો રજૂ કર્યા। તો બીજા પશ્ચિમની અંદર ઘણા બધા અર્થશાસ્ત્રીઓ છે, તો એમણે પણ પોતાના જે વિચારો રજૂ કર્યા એની સમજૂતી આપણે નેક્સ્ટ વિડીયોમાં મેળવવાના છીએ। તો ખાસ એ વિડીયો આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું। તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।